સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું। પ્રસ્તુત છે જવાહર નવોદય વિદ્યાલય માટે ભાષા કસોટી વર્ષ 1995 વિભાગ 3 ભાષા કસોટી ફકરો 1। વિદ્યાર્થી મિત્રો ફકરો 1 છે તે આ રીતે પૂછાઈ ગયેલો છે, હવે આપણે તેને સમજીએ। માણસ જ્યારે પહેલો વહેલો ધરતી પર આવ્યો ત્યારે તે મોટા પ્રાણીઓથી ઘેરાયેલો હતો અને એનાથી બીને રહેતો હતો। આજે માણસ પ્રાણીઓનો સ્વામી છે અને તેમની પાસેથી જે કામ લેવા ઈચ્છે છે તે કામ લે છે। અહીંયા વાત કરવાની આવેલી છે માણસની, કે માણસ જ્યારે પહેલો વહેલો ધરતી ઉપર આવ્યો હતો ત્યારે એ મોટા પ્રાણીઓથી ઘેરાયેલો હતો અને તેનાથી એટલે મોટા પ્રાણીઓથી બીને રહેતો હતો। કોણ? તો કે માણસ। આજે માણસ પ્રાણીઓનો સ્વામી છે, સ્વામી છે એટલે માલિક બની ગયો છે, અને તેમની પાસે જે કામ લેવા ઈચ્છે તે કામ લે છે। તેમની પાસે એટલે પ્રાણીઓ પાસે, કે માણસ છે એ પ્રાણીઓ પાસે જે કામ લેવા ઈચ્છે તે કામ લે છે। કેટલાકને એ પાડે છે, જેમ કે ઘોડો, ગાય, હાથી, કૂતરો, બિલાડી અને બીજા ઘણા માણસો છે આવા પ્રાણીઓને પાડે છે। કેટલાકને એ ખાય છે, અમુક મનુષ્ય એવા છે કે પ્રાણીઓને ખાય છે, અને સિંહ કે વાઘ જેવા કેટલાકનો તો મોજ ખાતર શિકાર કરે છે। એટલે માણસ છે એ મોજ ખાતર, મોજ એટલે આનંદ માટે વાઘ અને સિંહ જેવા પ્રાણીઓનો શિકાર કરે છે। પણ તે દિવસોમાં માણસ સ્વામી ન હતો। પણ એટલે પણ તે દિવસમાં એટલે કે શરૂઆતમાં માણસ છે એ પ્રાણીઓનો સ્વામી ન હતો, પણ પોતે જ એક શિકારનું જાનવર હતો, કે બીજા પ્રાણીઓ છે માણસને ખાઈ જશે એમ। મોટા જાનવરોથી તે દૂર રહેવા પ્રયત્ન કરતો, કારણ કે મોટા પ્રાણીઓ છે એ જ માણસને ખાઈ જતા। એટલે ધીમે ધીમે કોઈ પણ રીતે માણસે પોતાને ઊંચે ઉઠાવ્યો અને વધારે ને વધારે શક્તિશાળી થતો ગયો, તે એટલે સુધી કે બીજા કોઈ પણ પ્રાણી કરતા તે વધારે શક્તિશાળી બન્યો। તેમણે આ કેવી રીતે કર્યું? શારીરિક તાકાતથી નહીં, કેમ કે હાથી તેના કરતા વધારે તાકાતવાન છે। બુદ્ધિ અને મગજની શક્તિથી આ થયું। અહીંયા વાત આવે છે કે મોટા જાનવરોથી તે દૂર રહેવા પ્રયત્ન કરતો હતો પહેલા, પણ ધીમે ધીમે માણસે પોતાને એટલો ઊંચો ઉઠાવ્યો કે વધારે ને વધારે શક્તિશાળી બનતો ગયો, તે એટલે સુધી કે બીજા કોઈ પણ પ્રાણી કરતા તે વધારે શક્તિશાળી બની ગયો। માણસ છે એ અન્ય પ્રાણી કરતા વધારે શક્તિશાળી બની ગયો। કેવી રીતે? તો કે શારીરિક તાકાતથી નહીં, કેમ કે હાથી તેના કરતા વધારે તાકાતવાન, એટલે માણસ કરતા હાથી તાકાતવાન છે, એટલે આપણે તાકાતથી કામ અન્ય પ્રાણીઓ કરતા આગળ નથી આવ્યા, પરંતુ બુદ્ધિ અને મગજની શક્તિથી આ થયું છે, કે બીજા પ્રાણીઓને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ। હવે પ્રશ્નોત્તરી જોઈએ તો પ્રશ્ન નંબર 1, માણસ જ્યારે પહેલ વહેલો ધરતી પર આવ્યો ત્યારે તે બીતો હતો, એ બીજા માણસોથી, બી બધા પંખીઓ અને પ્રાણીઓથી, સી દરેક વસ્તુથી, ડી મોટા પ્રાણીઓથી। તો ફકરામાં આ રીતે આવે છે કે માણસ જ્યારે પહેલો વહેલો ધરતી પર આવ્યો ત્યારે તે મોટા પ્રાણીઓથી ઘેરાયેલો હતો અને તેનાથી બીને રહેતો, તેનાથી એટલે મોટા પ્રાણીઓથી, એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે ડી મોટા પ્રાણીઓથી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આધુનિક માણસ એ
પ્રાણીઓથી બીએ છે, બી પ્રાણીઓનો પોતાની ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરે છે, સી બધા પ્રાણીઓને મારી નાખે છે, ડી પ્રાણીઓથી દૂર રહે છે. હવે ફકરામાં વાત આવે છે કે આજે માણસ એટલે આધુનિક માણસ પ્રાણીઓનો સ્વામી છે અને તેમની પાસે જે કામ લેવા ઈચ્છે તે કામ લે છે. એટલે આ વાક્યનો નજીકનો ઉત્તર ગોતીએ તો લાગુ પડે છે બી, પ્રાણીઓનો પોતાની ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. આજકાલ માણસ એ બિચારો શિકારનું જાનવર છે, બી ગુફાવાસી છે, સી શિકારી છે, ડી બધા સર્જનનો સ્વામી છે. હવે આજનો માણસ છે ને એ પ્રાણીઓ માટે લખેલું છે કે પ્રાણીઓને પાળે છે, પ્રાણીઓને ખાય છે અને સિંહબાગ જેવા કેટલાકને તો મોજ ખાતર શિકાર કરે છે. શિકાર કરે એને શિકારી કહેવાય. એટલે ફકરાને આધારે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડશે સી, શિકારી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. બધા પૃથ્વીવાસીઓ પર માણસ આધિપત્ય ધરાવે છે કારણ કે એ તે વધારે બુદ્ધિશાળી છે, બી તે ક્રૂર છે, સી શારીરિક રીતે તે વધારે બળવાન છે, ડી પ્રાણીઓ તેનાથી બીએ છે. હવે આપણે આ ફકરાને આધારે એક ફકરામાં છેલ્લી લીટી હતી કે બુદ્ધિ અને મગજની શક્તિથી આ થયું છે, તો આને આધારે ઉત્તર લાગુ પડશે એ, તે વધારે બુદ્ધિશાળી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. ધરતી પર સૌથી વધારે શક્તિશાળી પ્રાણી છે, એ સિંહ, બી માણસ, સી હાથી અને ડી અજગર. તો ફકરાને આધારે આપણે ઉત્તરમાં જો ગોતીએ તો માણસે પોતાને ઊંચા સ્થાને ઉઠાવ્યો, વધારે ને વધારે શક્તિશાળી થતો ગયો, તે એટલા સુધી કે બીજા કોઈ પણ પ્રાણી કરતા તે વધારે શક્તિશાળી બન્યો. એટલે આપને આધારે પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે બી, માણસ. થેન્ક યુ. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.